વાંકાનેરના સરતાનપર રોડ પર એક યુવાનની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઉપલેટા શહેરમાં ખાતર કૌભાંડ મામલે તપાસ કરવા આવેલા અધિકારીઓ સામે કોંગ્રેસના આગેવાનોએ હોબાળો મચાવ્યો હતો. બનાસકાંઠાના ડીસા ભીડી હાઈવે પર એક ટ્રેલરમાં આગ લાગતા ડ્રાઈવરનું મોત નિપજ્યું હતું. પાલનપુરના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના દીકરાના લગ્ન પ્રસંગે ભાજપ અને કોંગ્રેસના નેતા એકસાથે જોવા મળતા તેમના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. રાણપુરમાં કિસાન સુવિધા કેન્દ્ર ખાતે પણ ખાતર કૌભાંડ બહાર આવ્યું છે. વડોદરા શહેર નજીક નંદેશ્વરી ચોકડી પાસે ગત રાત્રિએ પ્લાસ્ટિકના સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગતા આસપાસના 4 ગોડાઉન પણ તેની ઝપેટમાં આવી જતા નાસ્તા સર્જાઈ હતી. વડોદરા શહેરમાં ગંદા પાણીના વિતરણે પાણીજન્ય રોગચાળો સર્જાતા દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. શાઇનિંગ સ્ટાર પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા જેતલપુર ખાતેની મા પ્રી સ્કૂલમાં સ્ટેજ ટીવી ફિલ્મ એક્ટિંગના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના અકોટા અતિથિગૃહ ખાતે વિઠ્ઠલ રઘુભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 6ઠા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. પત્રકાર ચિરાગ પટેલના રહસ્યમય મોત મામલે પીએમ રિપોર્ટમાં નવો ખુલાસો થયો છે.